નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની ગાલા પોથીના પાઠ નંબર સાત કામ કરે ઈ જીતે ગીતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના ગુજરાતી વિષયની ગાલા પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ નવના ગુજરાતી વિષયની ગાલા પોથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના ગુજરાતી વિષયની ગાલા સ્વાદ્યા પોથીના પાઠ નંબર સાત કામ કરે એ જીતે નું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા આપણને આપ્યું છે પ્રશ્નોત્તર એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પહેલો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો ઉત્તર કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશની જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આપણી આ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધો દરેકને આ એપ્લિકેશન જરૂરથી પહોંચાડજો જેથી કરીને તેઓ પણ આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે ત્યાર પછી આગળ આપણને કહ્યું છે કે મુદ્દાસર નોંધ લખો એમાં પેલું કામ કરે ઈ જીતે કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા ઉત્તર શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું છે તેમના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની પાસે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી તેનો અને વિશ્વનો પણ વિકાસ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ કામ કરે એ જીતે કાવ્યના કવિનું નામ જણાવો તો કામ કરે એ જીતે કાવ્યના કવિ નાથાલાલ દવે છે બીજું કામ કરે એ જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો કામ કરે એ જીતે ગીત કાવ્ય છે કોની જીત થાય છે તો કામ કરે તેની જીત થાય છે ચોથું આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે પાંચમું આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય નદીઓના નીરને બાંધીને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા ભારત દેશને બદલી શકાય છઠ્ઠો સવાલ દુનિયાને કઈ રીતે બદલી શકાય તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય સાતમું કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રકટ થાય છે તો કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રકટ થાય છે ત્યાર પછી આપણને વ્યાકરણ આપેલું છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તીરકમ તો ત્રિકમ અને સોહમણી તો સોહામણી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો સોહામણી તો સ વત્તા ઓતા વત્તા આ વત્તા અને બુલંદ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો માગે છે દેશ આજ મહેનત મજીયારી તો દેશ એ જાતિ વાચક થશે બાંદોરે નદીઓના નીર તો નીર એ અહીં દ્રવ્ય વાચક થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખો બુલંદ સૂરે માનવીની મહેનતના જય જયકાર ગાવો તો બુલંદ એ ગુણવાચક થશે અમૂલી વેળા વીતે છે તો અમૂલી એ ગુણવાચક થશે ત્રીજું છે ઊંચું ભણેલા ઓફિસમાં બેસે છે તો ઊંચું એ ગુણવાચક થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો કામ એટલે કે કર્મ સીમ એટલે સીમા નીર એટલે જળ નદી એટલે સરિતા ત્યાર પછી પાંચમું અમૂલી અમૂલી એટલે કે મૂલ્યવાન માનવી એટલે એટલે મનુષ્ય મહેનત કે શ્રમ ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી અને નવો શબ્દ બનાવો ખેડવું લગાવીને નવો શબ્દ બનાવો તો ખેડતર ભણવું ને તર લગાડીએ તો ભણતર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જમીન ખોદવાનું એક ઓજાર એટલે ત્રિકમ અથવા કોદાળી વહાણમાંનો હિસાબ રાખનાર તો માલમ સૂતર કાંતવાનું યંત્ર અથવા સાધન તો ચરખો અથવા તો રેટીઓ કોણીથી ખભા સુધીનો બાહુ એટલે કે બાવડું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો મલક એટલે પ્રદેશ અથવા દેશ લીઓ એટલે લ્યો હાલો એટલે ચાલો નજરું એટલે નજર પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો જીત એટલે હાર સોહામણું એટલે ડરામણું સીમ એટલે અસીમ વેળા એટલે કવેળા ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો સીમ તો એ સ્ત્રીલિંગ થશે કોદાળી સ્ત્રીલિંગ માનવી પુલ્લિંગ બાવળું તો નકું સકલિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો લિયો ત્રિકમભાઈ લિયો કોદાળીને થરથર ગુંજો ચરખો તો એ વર્ણ સગાય અલંકાર હાલોરે ખેતરને હાલોરે વાડીએ તો એ વર્ણ સગાય અલંકાર ત્યાર પછી પ્રશ્ન નંબર બાર નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય જણાવો તો માનવી તો માનવવત્તા ઈ પરપ્રત્યય અમોલી તો અમૂલવત્તા ઈ એટલે કે પરપ્રત્યય મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે દરેક પાઠના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને દોસ્તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો તમે અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્ય પુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરતા જજો